શહેરમાં રામકથાનું આયોજન થયું છે, જેમાં કથાકાર ભરતભાઈ વ્યાસે ભારત સરકારે કાશ્મીરમાં લાગુ કરાયેલ 370 કલમ તેમજ રામ મંદિર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. નવસારીની અંદર રામજી મંદિરમાં કથા ચાલી રહી છે. પ્રસિદ્ધ કથાકાર એવા ભરતભાઈ વ્યાસના નેજા હેઠળ ભરતભાઈ વ્યાસના સાથે આપણે થોડો વાતો કરીશું. 370 અને 35 કાશ્મીરમાંથી કલમ કાઢી છે. જો એના ઊંડાણમાં જઈએ તો 130 કરોડ ભારતવાસીઓના કલ્યાણ માટે છે, એમાં રાષ્ટ્રનું ક્યાંય અકલ્યાણ નથી. એમ રામ મુંદો એ પણ 130 કરોડ ભારતીયોની આસ્થાનું પ્રતીક છે. ભગવાન રામ અયોધ્યામાં જન્માય બહુ સીધી સાદી વાત છે, તો આમાં કોઈ એવી કોઈ વિવાદાસ્પદ મેટર નથી. બધાને મનની અંદર સારા વિચાર આવે અને એક આખું રાષ્ટ્ર ભેગું થઈને, આપણે કોઈને વિરોધ કરીને મંદિર બને એવું નથી ઈચ્છતા, પણ ભારતનું 130 કરોડ જનતા પણ મોદી સાહેબની સાથે રહે, અમિત સાહેબની સાથે રહે અને ભેગા મળીને આપણે રામ મંદિર બનાવીએ અને સૂત્ર ઈશ્વર અલ્લાહ તેરો નામ સાર્થક કરીએ અને ક્યાંય પણ વિવાદ ન ઊભો રહે ને એક મોટામાં મોટો વિવાદ શાંત થઈ જાય. આસ્થાનું પ્રતિક ભગવાન રામ અયોધ્યામાં બેસવા જ જોઈએ, એ વ્યક્તિગત પણ મત છે, ભારતનો પણ મત છે અને અવશ્ય અમને શ્રદ્ધા છે કે મોદી સાહેબ અને અમિતભાઈ શાહના અધ્યક્ષપણામાં જરૂર એ થવાનું છે અને રાષ્ટ્રના હિત માટે થવાનું છે. નવસારીની અંદર અમુક પેઢીઓ જે કથા જે છે તેને ભૂલતી ચાલી છે, એના વિશે તમે શું કહેશો યંગસ્ટરો માટે? યંગસ્ટરો પહેલાં તો ઓછામાં લાભ લેતા હતા, પણ હવે થોડા સમયથી યંગસ્ટરો પણ કથામાં જોડાવા લાગ્યા છે. બહુ સારા ભાવથી એ કથા પણ સાંભળે છે અને સાંભળ્યા પછી કોઈ કોઈ સારા નિયમ પણ લે છે. અને જે યંગસ્ટર એકવાર કથાના, સત્સંગના, સાધુના, સંતના સાનિધ્યમાં આવ્યો, એનું જીવન એને વિવેક મળશે, દિવ્યતા મળશે, એનું તો કલ્યાણ થવાનું, એના માતા પિતાથી લઈને એના પરિવારનું પણ કલ્યાણ થવાનું છે. અને ખૂબ એ આવતા સારા સમયની નિશાની છે કે યંગસ્ટર પણ અત્યારે કથામાં આવે છે અને સહજ સામેથી આવે છે. ખૂબ વખાણવા લાયક મેટર છે. તો આ હતા ભરતભાઈ વ્યાસ. ભરતભાઈ વ્યાસે ખૂબ સુરસ વાતો કરી, યંગસ્ટરો માટે પણ ખૂબ સારા મેસેજો આપ્યા. મિનેસ ટેલર, NDC ન્યૂઝ, નવસારી.